કાર્યક્રમનું આયોજન દીવની માધ્યમિક શાળાના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત અધ્યક્ષસ્થાને દીવના ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન પંસુરી તથા અતિશી વિશેષ તરીકે દીવ જિલ્લા પંચાયતના સહાયક શિક્ષા નિર્દેશક હરિલાલ વારા એસએમસીના ચેરમેન ભારતીબેન રાહુલ રાવલ ઉપસ્થિત રહ્યા હતા સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના શુભારંભ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો સાથે વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી સારા પ્રાચાર્ય એમ શેખ દ્વારા શાબ્દિક સ્વાગત બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું વાર્ષિક ઉત્સવ દરમિયાન નાના ભૂલકાઓએ ખૂબ જ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેણે લોકોના દિલ જીતી લીધા હતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ મહિલા સશક્તિકરણ ગાંધીજીના જીવનચરિત્ર પર પ્રકાશ પાડી ખાસ વસ્તાનો આદેશ આપતો કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમ દરમિયાન શ્રીમતી ઉર્મિલા આર સોલંકી દ્વારા સ્કૂલનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દિલાવર મંસૂરીએ જણાવ્યું હતું કે નાના ભૂલકાઓ દ્વારા ખૂબ સરસ કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી આ સ્કૂલમાં ખૂબ જ સરાહનીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કાર્યક્રમમાં ઉપસ્થિત દિલાવર મંસૂરી અને આવેલા મહેમાનોના હસ્તે વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ એમ એ શેખના માર્ગદર્શનમાં યોજવામાં આવ્યું હતું કાર્યક્રમની આભાર વિધિ આર એન સોલંકીએ કરી હતી મીનાક્ષી ગઢવી જેડએસટીવી દિન